डभोई नगर पालिका द्वारा आज आम सभा का आयोजन किया गया। डभोई नगर पालिका द्वारा आज पालिका हॉल में आम सभा का आयोजन किया गया। डभोई नगर के विविध विकास कार्य को लेकर समग्र सभा इंचार्ज प्रमुख MH पटेल की अध्यक्षता में मिली थी, जिसमें विविध एजेंडा को सर्वानुमत से बहाली दी गई। डभोई नगर पालिका की समग्र आम सभा आज इंचार्ज प्रमुख MH पटेल की अध्यक्षता में चीफ अधिकारी जय किशन तड़वी की उपस्थिति में मिली थी, जिसमें डभोई नगर के विविध प्रश्नों की चर्चा विचारणा करते हुए 33 एजेंडा रखे गए थे, जहाँ तमाम एजेंडा सभा का ठहराव का आह्वान करने के बाद बहाली दी गई। नगर के शीतलाई माता तालाब को विकसित करने के साथ नई पालिका बिल्डिंग, नगर के लारी गल्लों के प्रश्न के बारे में चर्चा विचारणा करते हुए विरोध पक्ष द्वारा कई मुद्दा पर विरोध यानी कि ऐतराज भी उठाया गया था, जिसमें पानी ड्रेनेज रोड रास्ते के मुद्दे निकाल लाने के लिए भी सूचित किया गया। आज रोज मॉडल डभोई नगर पालिका ने सामान्य सभा में विविध 33 विषयों पर चर्चा करवामा आवी। ए उपरांत नगर जे समस्याओ जे छे, जेम के ड्रेनेज अने पानी नी समस्याओ छे, तो एने लईने पण आजे विविध मुद्दाओ पर चर्चा करवामा आवी। तदुपरांत विकासना कामोने लईने जोईए तो GM पोर्टल परथी जरूरी साधनोनी खरीदी माटे एक समितिनी रचना करवामा आवी छे। ते उपरांत रखडता मूंगा पशुओ माटे पण सरकारશ્રી દ્વારા ફાળવવામાં આવેલ રકમ માટે અમે બાગીચા સમિતિને અધિકાર આપીને એમાં પણ આગળ વધતું કરવા માટે કામગીરી હાથ પર ધરેલી છે। તદુપરાંત નગરપાલિકાના નવી બિલ્ડિંગ માટેની કામગીરી હાથ ધરાઈ છે। શિક્ષકોની જે પેઢી છે એમને જે શૈક્ષણિક સંશોધન ભવન માટેની જગ્યાની માંગણી કરી છે, તો એમાં પણ અમે DPC પાસેથી નગરપાલિકાના વિવિધ જે ખુલ્લા પ્લોટો છે એની બજાર કિંમતો નક્કી કરવા માટે અમે અહેવાલ મંગાવ્યા છે, માહિતી મંગાવી છે। એના આધારે ભવિષ્યની અંદર લિક્વિડેશન કરીને નગરપાલિકાની આવક પણ વધે અને ડભોઈનું ડેવલપમેન્ટ થાય એ દિશામાં પણ અમે પ્રયત્નો કર્યા છે। ડભોઈ નગરમાં સોલર સિસ્ટમ દાખલ કરવા માટે અને જે વીજ બિલ છે એનું ભારણ ઘટાડવા માટે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમે સ્મશાનગૃહ, કબ્રસ્તાન અને બગીચાઓમાં સોલર સિસ્ટમ નાખીને એનું મેન્ટેનન્સને બધું કેવી રીતનું રહેશે એના અભ્યાસ માટે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે। એમાં સફળતા મળે એના પરિણામો ચકાસીને આગળ ઉપરાંત ડભોઈ નગરને આખું સોલર કરવાની દિશામાં પણ અમે કામગીરી કરી રહ્યા છીએ। એ ઉપરાંત કર્મચારીઓના પેન્શન અને ગ્રેજ્યુઇટીને લગતા જે નિયમો છે એમાં પણ ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે અમે કામગીરી હાથ પર લીધેલી છે અને ત્રિમાસિક હિસાબો જે સંસ્થાન હતા તે અમે આ સમગ્રની અંદર રજૂ કર્યા છીએ। કેટલા મુદ્દા હતા અને કઈ વિવિધ 33 મુદ્દાઓ હતા કે જેની અંદર મુખ્ય રારી ગલ્લાવાળાઓનો જે પણ જે પ્રશ્ન હતો કે ભાઈ અમને જગ્યા ફાળવવાની, તો એ માટે પણ આ સમગ્રની અંદર નિર્ણય લેવાયો છે અને ચીફ ઓફિસરશ્રીને સભા તરફથી માહિતી આપવામાં આવી છે કે ભાઈ સરકારી ધારાધોરણ પ્રમાણે એ લોકોને જગ્ઞા ફાળવીને એમાં ઘટતું કરે કે જેથી અમને આજે કામ કરી વિરોધ પક્ષે વિરોધ કરેલો ખરો સાહેબ? વિરોધ પક્ષે અમુક મુદ્દાઓની અંદર વિરોધ કરેલો કે જે વિષયો જે આવ્યા હતા કે જેની અંદર માનો કે નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ સાધન કાગળોની પૂર્તતા ના કરી હોય અને એ ધ્યાને સંકલન સમિતિના મર નતા અને એ વસ્તુ જ્યારે સમગ્ર સભા ચાલતી હોય છે અને ધ્યાન પર આવે છે તો એ મુદ્દા ઉપર મુક્તપણે ચર્ચા થઈને બધાને વિશ્વાસમાં લઈને સભાએ આગળ કામગીરી કરી।